કહેવાય છે કે દુનિયા ગોળ છે અને આ વાત સાબિત કરે છે ચીનમાં ફરી કોરોના સંક્રમણના વધવાની ઘટના. ચીનના લાઉન્ઝોન શહેરમાં લોકડાઉન લાગુ કરતા 40 લાખની જનસંખ્યાને ઘરમાં જ કેદ રહેવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. હવે સવાલ એ થાય છે કે કોરોનાના કેન્દ્ર બિંદુ ગણાતા ચીને વિશ્વને મહામારીની ભેટ આપી ત્યારે શું આ ચીનમાં ફરી લોકડાઉન દર્દનાક ઇતિહાસનું પુનરાવર્તન કહી શકાય? શું ભારત માટે આ ખતરાની ઘંટી સાબિત થઈ શકે છે? જો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો વિશેષ અહેવાલ. કોરોના શબ્દ સાંભળતા જ આખી દુનિયા એક અજીબો ગરીબ ભયના ઓથા હેઠળ આવી જાય છે. એક વેવ પૂરી થતા તો ઘણા લોકોએ પોતાના પરિવારજનોને વિદાય આપી ચૂક્યા હતા. આર્થિક મહામારી માટે પણ કોરોનાએ વિશેષ ભાગ ભજવી રહી રહી સહી કસર પણ પૂરી કરી સામાન્ય માણસની કમર તોડી નાખી હતી. ગત ડિસેમ્બરમાં માંડમાંડ સ્થિતિ થાળે પડી તેવામાં ફેબ્રુઆરી માર્ચમાં સેકન્ડ વેવ સમગ્ર વિશ્વ તથા ભારતમાં ફરી વળી અને જ્યાં જુઓ ત્યાં મોતનો મલાજો જોવા મળ્યો. ત્યારે ચીનમાં લોકડાઉન ત્રીજા વેવના ભયંકર તોફાનના એંધાણ દર્શાવી રહ્યા છે. હવે ફરી ચીનના અનેક વિસ્તારોમાં ફરી કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. એ જોતા ચીનની સરકારે ઉત્તર પશ્ચિમે લાંઝો શહેરમાં લોકડાઉન લગાવી દીધું છે. સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે ઇમરજન્સીની સ્થિતિમાં જ લોકોને ઘરની બહાર નીકળવાની મંજૂરી મળશે. ચીનમાં કોરોના સંક્રમણના 29 નવા કેસ મળી આવ્યા છે, જેમાં 6 કેસ લાંઝો શહેરમાં સામે આવ્યા છે. લાંઝો શહેર ઉત્તર પશ્ચિમ ક્ષેત્ર ગાન્સુની રાજધાની છે. આ શહેરમાં 40 લાખની જનસંખ્યા વસવાટ કરે છે અને ફરી એક મોત લોકોને સામે જાણે આવીને રાહ જોતું હોય તેવું લાગી રહ્યું છે. ભારત માટે ખતરાની ઘંટી. ચીનમાં ફરી કોરોના સંક્રમણ. લાંઝોમાં લોકોની અવરજવર પર બાજ નજર. ચીનમાં નવા કેસ ડબલ નોંધાઈ રહ્યા છે. ચીનમાં હાલ એક્ટિવ કેસ 573. અધિકારીઓએ જણાવ્યું હતું કે લાંઝો શહેરમાં લોકોની અવરજવર પર કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. લોકોને જરૂરી ચીજ વસ્તુઓ લેવા માટે તેમજ મેડિકલ કામકાજ માટે જ ઘરેથી બહાર નીકળવાની મંજૂરી રહેશે. સ્થાનિક નાગરિકોનું એકબીજાને મળવા માટે પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ચીનના અનેક ભાગોમાં કોરોનાના ડેલ્ટા વેરિયન્ટનું સંક્રમણ વધી રહ્યું છે. તેના લીધે ચીને એક કાઉન્ટીમાં લોકડાઉન લગાવી દીધું છે. ચીનના ઉત્તર પશ્ચિમમાં ઇનર મોંગોલિયાની એન્જિન કાઉન્ટીના લોકોને સોમવારથી ઘરમાં રહેવા નિર્દેશ અપાયો છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે સરકારે 3 થી 11 વર્ષના બાળકોને વેક્સિન આપવાની જાહેરાત કરી દીધી છે. અત્યાર સુધી 12 વર્ષ સુધીના બાળકોને આ વેક્સિન અપાઈ રહી હતી. ચીનમાં કોરોના સંક્રમણના કેસ ગત સપ્તાહની સરખામણીમાં ડબલ નોંધાઈ રહ્યા છે. ગત સપ્તાહે 20ની આસપાસ આવતા કેસ ગઈકાલે 39 નોંધાયા છે. ચીનમાં અત્યાર સુધીમાં કુલ 96,797 કેસ નોંધાયા છે અને હાલ એક્ટિવ કેસ કુલ 573 છે. ત્યારે જોવાનું રહેશે કે ચીને જે રીતે આખા વિશ્વમાં કોરોનાથી મહામારી ફેલાવી ત્યારે શું ફરી એકવાર તેનું પુનરાવર્તન થવા જઈ રહ્યું છે. શું ફરી એકવાર ચીનમાં જો કોરોના વધશે તો તેની અસર સમગ્ર વિશ્વમાં પડશે? શું ફરી એકવાર ભારત પર પણ ચીન થકી કોરોનાનો ખતરો જોવાઈ રહ્યો છે? શું 2 ડોઝ વેક્સિન પછી પણ આ ખતરાની ઘંટી સામે આવી રહી છે? આ તમામ સવાલોના જવાબ તો આવનારો સમય જ બતાવશે. પરંતુ એક વાત તો સ્પષ્ટ થઈ ચૂકી છે કે કોરોનાનો ડર, તેનો ભય, તેની હતાશા અને તેનાથી જે કંઈ પણ થઈ રહ્યું છે તે હજુ પણ યથાવત છે. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત.